अमरेली खाते डॉक्टर कलाम इनोवेटिव स्कूल खाते सांसद नारायण भाई काछड़िया की प्रेरक उपस्थिति में विश्व पर्यावरण दिवस की उजवनी कार्यक्रम संपन्न थयो हतो। पर्यावरण जतन अने वृक्षारोपण महत्व ने आगामी पेढ़ी सुधी लई जवा माटे समग्र विश्व में विश्व पर्यावरण दिवस की उत्साहभेर उजवनी करवामां आवी हती। राज्य में अंबाजी खाते मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल अध्यक्ष स्थाने कार्यक्रम योजायो हतो। जारे अमरेली जिला में वरसड़ा पासे आवेल डॉक्टर कलाम इनोवेटिव स्कूल खाते सांसद नारायण भाई काछड़िया की प्रेरक उपस्थिति में कार्यक्रम संपन्न थयो हतो। जिला मथके योजायेला कार्यक्रम में सौए मुख्यमंत्री कार्यक्रम नु जीवंत प्रसारण निहाळ्यो हतो। कार्यक्रम प्रारंभे महानुभावों पुष्पगुच्छी स्वागत करद्यार्थी द्वारा पर्यावरण दिन सांस्कृतिक कृति रजू करी प्रतिभा दर्शाई थी। सामाजिक वनीकरण विभाग अमरेली वन्यजीव विभाग शेत्रुंजी संयुक्त उपक्रमे योजेल कार्यक्रम में नायब वन संरक्षक शेत्रुंजी जयंत पटेले प्रासंगिक उद्बोधन करू। તેમણે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાની કુલ વસ્તી આશરે 16,50,000 છે, જેની સામે અમરેલી જિલ્લામાં પ્રતિ વ્યક્તિ દીઠ 3 વૃક્ષો છે। અમરેલી જિલ્લામાં વૃક્ષારોપણને વેગ આપવા માટે વન વિભાગ દ્વારા આ વર્ષે 2,00,000 રોપાનું વાવેતર કરવામાં આવશે, ત્યારે 23,00,000થી વધુ રોપાનું વિતરણ કરવાનો લક્ષ્યાંક છે। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અજય દહિયાએ પર્યાવરણ અને વિકાસ વચ્ચે સંતુલન સાધવા માટે સહિયારા પ્રયાસો કરવા જણાવ્યું હતું। તેમણે કહ્યું કે વિકાસ અને પર્યાવરણ બચાવવા વચ્ચે સંતુલન સાધવું અનિવાર્ય છે। પર્યાવરણના જતન માટે સરકારના જુદા જુદા કાયદા અને કાર્યક્રમ અમલમાં છે, પરંતુ આ કાર્ય સહિયારા પ્રયાસોથી કરવામાં આવે તો ધાર્યું પરિણામ મળી શકે છે। કોરોના કાળમાં પ્રદૂષણનું સ્તર ઘટ્યું, તેના સારા પરિણામો આપણે સૌએ નિહાળ્યા હતા। આપણે આત્મજાગૃતિ સાથે પર્યાવરણ બચાવવા માટે કાર્ય કરશું તો ચોક્કસ પરિણામ મળશે। કાર્યક્રમમાં સંબોધન કરતા સાંસદ નારાયણભાઈ કાછડિયાએ વૃક્ષારોપણને ઝુંબેશ સ્વરૂપે ઉપાડવા માટે આહવાન કર્યું હતું। ફક્ત વૃક્ષારોપણ પૂરતું સીમિત ન રહેતા તેના જતન માટે કાળજી રાખવા માટે પણ તેમણે જણાવ્યું હતું। તેમણે કહ્યું હતું કે પર્યાવરણના જતન માટે સહિયારા પ્રયાસો જરૂરી છે। આપણે પર્યાવરણની જાળવણી કરવાની જ છે, જળ એક જીવન છે। વન વિભાગ પ્રજા સાથે મિત્ર બની આ અભિયાન ચલાવે તે જરૂરી છે। તેમણે પ્રદૂષણોના 7 પ્રકાર વિશે જણાવી તેના અથવા શું કરી શકીએ તે વિશે જણાવ્યું હતું। આ સાથે જ તેમણે પોતાના પર્યાવરણ પ્રેમને ઉજાગર કરતા દ્રષ્ટાંતો ટાંક્યા હતા। કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી રોપા વિતરણ માટેના પર્યાવરણ રથને પ્રસ્થાન કરાવ્યું હતું। કાર્યક્રમની આભાર વિધિ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જ્યોતિબેન ખાખસે કરી હતી। કાર્યક્રમમાં ધારી પગસરા ખાંભાના ધારાસભ્ય જેવી કાકડિયા, લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલભાઈ દુધાક, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મુકેશભાઈ બગડા, પોલીસ અધિક્ષક હિમકર સિંઘ, નાયબ વન સંરક્ષક ગીર પૂર્વ વન વિભાગ રાજદીપસિંહ ઝાલા, સામાજિક વનીકરણ વિભાગ અમરેલી મદદનીશ વન સંરક્ષણ એમ યુ શેખ, નાયબ જિલ્લા શિક્ષણાધિકારી સોલંકી, સંસ્થાના ટ્રસ્ટી ઠાકરશીભાઈ મેતલિયા, ધાર્મિક સામાજિક પર્યાવરણ પ્રેમી આગેવાનો, વિવિધ એનજીઓના પ્રતિનિધિઓ, જિલ્લાની વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।